વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે સત્તરથી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે પંદરમી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે ગાજવી સાથે વરસાદ રહેવાનું અનુમાન છે ચીનમાંથી આવતા અવસોષોના કારણે બંગાળ ઉત્સાગરમાં હલચાલ જોવા મળશે અને પંદરમી તારીખે તે સિસ્ટમ શક્યતા છે જેના કારણે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગોમાં મધ્યમ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિભારે અથવા હળવો વરસાદ થઈ શકે જે પ્રાંતિજના ગ્રામમાં વરસાદ છે મેઘરાજા મન મૂકીને મોટા ફોડે વરસતા નગરજનો સહિત ધરતીપુત્રો પણ ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર છે અને દિવસ દરમિયાન અસહ્ય ગરમી ઉકળાટ બાદ ગઈકાલે રાત્રે વરસાદ થયો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો વરસાદ ચાલુ થતાં જ પ્રાંતિજમાં વીજ પ્રવાહ ડૂલ થઈ ગયો હતો વીજળી ડૂલ થઈ ગઈ અને વીજ કંપનીના અવારનવાર મેન્ટેનન્સ ઉપર પણ સવાલ ઉઠ્યા છે સુરત જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ઓલપાડના કોસ્ટલ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે वातावरण में पण ठंडक प्रसरी गई छे खेड़ुतोमा पण खुशी नो माहौल छवायो छे આમાં ઓરેન્જ એલર્ટ જારી હે વો ડિસ્ટ્રિક્ટ હે બનાસકાંઠા સાબરકાંઠા આનંદ વડોદરા છોટા ઉદયપુર नर्मदा ભરૂચ સુરત ડાંગ નૌસારી વલસાડ તાપી દમણ ઓર દાદરાનગર હવેલી હે ડિસ્ટ્રિક્ટ હે જહા પર વેરી હેવી રેનફોલ કી વોર્નિંગ હે સાથમે ઓરેન્જ એલર્ટ જારી હે ઓર જો ડિસ્ટ્રિક્ટ જહા પર હેવી રેનફોલ કી વોર્નિંગ હે ઓર સાથમે યલો એલર્ટ જારી હે વો ડિસ્ટ્રિક્ટ હે आ, पाटन महसाना गांधीनगर अरावली खेड़ा अहमदाबाद पंचमहल दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद बड़ोदरा छोटा उदयपुर सूरत डांग नौसारी वलसाड़ दमन तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे थ्री डे फोर और डे फाइव के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ बोटा डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर मोरबी द्वारका कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और डेटू की बात करेंगे तो डेटू के लिए जूनागढ़ अमरेली भावनगर गीर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडे स्टॉन की भी वार्निंग है और आने वाले दो दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर थंडेस्टांग की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए और डे फोर और डे फाइव के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 फाइव के एम पी और जो साथ में गश्ती विंड होगी वो 55 फाइव के एम के आस रहने का पूर्वानुमान है सर कौन से सिस्टम की वजह से ये बारिश हो रही है आज एक कल जो सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन था वो आज साउथ गुजरात पे साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और साथ में एक सीअर जोन बना हुआ है 18 डिग्री नॉर्थ लैटीट्यूड पे जिसके कारण आज के लिए वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है गुजरात स्टेट के लिए okay, <laughs> તો બે દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝ રહેશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં આજે ભારે વરસાદ થઈ શકે છે અને આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ અંબાજીને આસપાસ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ધાનેરામાં પણ આજે વરસાદ છે અને આગાહી મુજબ જ આ વરસાદ વરસી પણ રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં પણ જંગલ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન ગીર ગઢડા અને ગીર જંગલમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે ગીર ગઢડાના ધોકડવા અંબાડા નવા ઉગલા જસાધાર ચીખલકુબા નેર સહિતના ગીર જંગલ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે પહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે ઉના દેવ કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને ખેડૂતોમાં પણ છે તો લોકોને ગરમીથી રાહત મળી છે તો દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ રાજુલાના કોવાયા ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડાઓમાં વરસાદ છે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કોવાયા ગામના માર્ગો પર પણ જળબંબાકારની સ્થિતિ છે રાજુલાના ચોતરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સમગ્ર જાફરાબાદ રાજુલા પંથકના દરિયાકાંઠે વરસાદની એન્ટ્રી થઈ છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી જ પાણી છે ચાળીસ મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસતા જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે લાંબા સમય બાદ આ વરસાદ વરસ્યો છે કારણ કે વચ્ચે વરસાદે વિરામ લીધો હતો અને જેના કારણે જ્યારે હવે વરસ્યો છે તો જોરદાર વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો દરિયાઈ કોસ્ટલ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ છે જાફરાબાદના બાબરકોટ વઢેરા કડિયાળી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ છે મુંબઈ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાનમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે અને રસ્તાઓ પર નદીઓ વહી રહી છે અનેક લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે વરસાદી પાણીથી ઘર ડૂબી ગયા છે રસ્તા પર બે બે ફૂટ જેટલા પાણી ભરાયા છે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોઈ શકાય છે તો માયાનગરી મુંબઈને વરસાદે ભયભીત કરી દીધું છે ગઈકાલે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા મુંબઈમાં શાળાઓ કોલેજો ઓફિસો બંધ કરી દેવામાં આવી લોકલ લાઇન પર ટ્રેન થંભી ગઈ વરસાદ બાદ તેની લોકલ રેલવે લાઇનમાં પણ પાણી ભરાઈ ગયા સેન્ટ્રલ લાઇન બંધ કરી દેવામાં આવી અને મહાનગરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ હજુ પણ ચાલુ છે બીજી તરફ ઉત્તરાખંડના કુમાવ વિસ્તારમાં છેલ્લા બોંતેર કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે પહાડોમાં નદીઓ ઉછાળા મારી રહી છે બીજી બાજુ મેદાની વિસ્તારોમાં તળાવો ભરાઈ ગયા છે કારણ કે એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે સિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગુંદાળા ટાણા થોરાડી બેકડી જાબાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે તો બનાસકાંઠાના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ છે બાફલા વાછોલ બોર્ડર કુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદની શરૂઆતથી ધરતી પુત્રો પણ ખુશખુશાલ છે સતત પાંચ દિવસના વરસાદના વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે પહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે તો ઝરમર ઝરમર વરસાદ ધોધમાર વરસાદમાં પરિણમ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર વરસાદ બનાસકાંઠાના પાંથાવાડાથી રાજસ્થાનના માંદર સુધી વરસાદ વરસી રહ્યો છે તો જેના કારણે રોડ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે પંથકમાં પણ જામ્યો છે વરસાદી માહોલ અંબાજીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે અંબાજીના માર્ગો પરથી પાણી વહેતા થયા છે ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે બપોરના સમયે જ વરસાદ શરૂ થયો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરે તેવી શક્યતા છે આકાશી વાતાવરણ મુજબ વરસાદ આખો દિવસ વરસી શકે તે પ્રકારની શક્યતા છે કારણ કે વાદળો બંધાયેલા છે આણંદ જિલ્લામાં પાંચ દિવસ બાદ મેઘરાજાની રીએન્ટ્રી થઈ છે પેટલાદમાં અડધો કલાકના વરસાદમાં જ બજારમાં પાણી ભરાઈ ગયા છે તો વરસાદી પાણી ભરાઈ ગયા છે પેટલાદના બજારમાં મુશ્કેલી વધી છે કારણ કે બજારમાં જ પાણી ભરાઈ ગયું છે જેથી બજારમાં લોકો વસ્તુ લેવા અર્થે આવતા હોય છે અને આવા સમયે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સામાન પણ પલળી જાય છે કારણ કે બજારમાં અત્યારે પાણી ભરાયેલું છે તો ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પથરામણી થઈ છે ભલાડા સાયલા શેખપુરા પરિયેજ વસઈ સિંજીવાડા સહિતના વિસ્તારોમાં પડ્યો છે વરસાદ ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી થઈ છે અને આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના ધરૂના પાકને વરસાદ પડતા મળ્યું છે જીવનદાન સારો વરસાદ પડવાથી ખેતરોમાં પણ અત્યારે આ સારું જે પાક વાવવામાં આવ્યો છે તેને પણ લાભકારી થઈ રહ્યો છે આ વરસાદ ખેડૂતો પણ ખુશ છે તો મધ્ય ગુજરાતમાં મેઘો મંડાયો છે આણંદમાં ખેડામાં વરસાદ છે અને સારો વરસાદ વરસી રહ્યો છે જેથી ખેતીના પાકને ફાયદો કરે તેવો આ વરસાદ છે

સંધ્યા વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ આજે ખેડા જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે વાત કરવામાં આવે તો નડિયાદ શહેર માતર તાલુકો વસો તાલુકો ખેડા શહેર ખેડા તાલુકા સહિતના પંથકમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છેલ્લી અડધો કલાક થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો જે ભારે બફારા બાદ વરસાદ ક્યાંક ને ક્યાંક ઠંડક પસરી છે મહત્વની વાત કરું તો સંધ્યા ખેડા જિલ્લો મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર જે પાકનું જે ધરું હોય છે તે તૈયાર થઈ ગયું હતું પરંતુ પાણીના કારણે ક્યાંક ને ક્યાંક આ ધરું છે તેને બળવાની શક્યતા છે પરંતુ વરસાદના કારણે ધરુ ને પણ જીવનદાન મળ્યું છે અને વાવણી લાયક વરસાદ થતા પણ જોવા મળી રહી છે જી સંધ્યા ઉમંગ આપનો આભાર